पुलिस द्वारा जिग्नेश मेवाणी की धरपकड़ ने मामले कांग्रेस द्वारा विविध जगह आवेदन पत्र आपी विरोध दर्शाव्यो। जिग्नेश मेवाणी धरपकड़ना विरोध में थराद खाते आज रेली योजी और प्रांत कलेक्टर ने आवेदन पत्र पाठव्यू। वड़गाम धारासभ्य जिग्नेश भाई मेवाणी की धरपकड़ना पड़गा समग्र राज्य में पड़ा है, तरह आज रोज थराद खाते वड़गाम धारासभ्य जिग्नेश भाई मेवाणी की असम पुलिस द्वारा बिनकायदेसर धरपकड़ और गुजरात सरकार ओरमायू वर्तन विरोध में और सत्वरे मुक्त करवामां आवे ते मांग साथ विशाल जनसमुदाय साथ रेली योजी और राज्य और केन्द्र सरकार सामे नारेबाजी करी हती और नायब कलेक्टर थराद ने आवेदन पत्र आपवामां आव्युं। आ समय प्रदेश કોંગ્રેસના ઉપપ્રમુખ દિનેશભાઈ ગઢવી તેમજ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહજી વાઘેલા, વાવ ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોર, ધરાદ ધારાસભ્ય ગુલાબસિંહ, પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી ડીડી રાજપૂત, આબાભાઈ નાઈ, બનાસકાંઠા શિક્ષણ સમિતિના ચેરમેન માંગીલાલ પટેલ, એસસી સેલના જિલ્લા ચેરમેન પ્રવીણભાઈ વરણ સહિત દરેક સમાજના આગેવાનો કાર્યકરો હાજર રહ્યા હતા અને ભાજપ સરકારના હાય હાયના ગગનચુંબી નારાઓ લગાવ્યા હતા અને જિગ્નેશભાઈ મેવાણીની નોંધાયેલી ફરિયાદ રદ કરીને સત્વરે મુક્ત કરવાની માંગ ઉગ્ર કરી હતી। બ્યુરો રિપોર્ટ, બળદેવ બારોટ, મેરા જંગ ન્યૂઝ, બનાસકાંઠા। જિગ્નેશભાઈ મેવાણીના સમર્થનમાં મોટી સંખ્યામાં રેલી કાઢી અને પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું છે। ગુજરાતની સરકારને, આસામની સરકારે જે ખોટી રીતે બંધારણનો ભંગ કરીને ભારતીય બંધારણની અંદર વાણી સ્વતંત્રતાનો અધિકાર આપેલો છે અને જિગ્નેશભાઈ મેવાણી કોઈ એવું નથી ટ્વીટ કર્યું કે જે બળવિગ્રહ થાય કે કોઈને નુકસાન થાય, પણ માત્ર એમના રાજકીય એજન્ડા અને ગરીબ વર્ગોને દબાવવા માટે જે જર્મનીમાં હિટલર હતો અને હિટલર શાસન હતું એવું દેશમાં જ્યારે થયેલું છે ત્યારે સમગ્ર બનાસકાંઠા જિલ્લો અને ગુજરાતની અંદર આજે જિગ્નેશભાઈના સમર્થનમાં આવેદન પત્ર આપ્યા છે અને ગુજરાત સરકારને, આસામ સરકારને, રાજ્ય કેન્દ્રની સરકારને વિનંતી કરીએ છીએ કે તમે વહેલામાં વહેલા જિગ્નેશભાઈને જેલમાંથી મુક્ત કરો અને જેલમાંથી મુક્ત કરવામાં નહીં આવે તો આવનાર સમયની અંદર કોંગ્રેસ પાર્ટી, એમના સમર્થકો અને આમ જનતા રોડ ઉપર ઉતરી અને ગાંધી ચિંત્યા માર્ગે ચાલીને એમને રિહા કરવા માટેના પ્રયત્નો કરશે અને ક્યાંક ગાંધી ચિંત્યા માર્ગે સરકાર નહીં માને તો કાયદો અને વ્યવસ્થા કથળશે, તો એ જવાબદારી જિગ્નેશભાઈને છોડાવવા માટેની જે કાંઈ લોકો અને અમે જે કાંઈ કરવાના છીએ અને એ પૈકીમાં કાંઈ વર્ગ વિગ્રહ કે કાંઈ થાય તો એની જવાબદારી સરકારની રહેશે। ખાતે મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં જિગ્નેશભાઈના સમર્થનમાં બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ, બનાસકાંઠા અનુસૂચિત કોંગ્રેસ સમિતિ, અલગ અલગ થરાદ, વાવ, શિલગામ, લાખણી, પાપડના દલિત સમાજના સંગઠનો જિગ્નેશભાઈના સમર્થનમાં હજારોની સંખ્યામાં જે આવેદનપત્ર પ્રાંત અધિકારીને આપ્યું છે, જે રીતે કિન્ના ખુલી રાખી અને ગરીબોના અવાજ ઉપાડનાર નેતા તરીકે, ધારાસભ્ય તરીકે જે કામ કરી ગુજરાતના હોય, દેશના ગૃહમંત્રી ગુજરાતના હોય, તેમ છતાં છે કસામની અંદર કિન્ના કોઈ રાખી જે ખોટી ફરિયાદો કરવામાં આવી છે એના વિરુદ્ધમાં આજે આવેદનપત્ર આપ્યું છે। જો જિગ્નેશભાઈને જલ્દીથી છોડવામાં નહીં આવે તો હજી પણ ઉગ્ર આંદોલનો થશે, જવાબદાર સરકારની રહેશે।